ગુડ ઇવનિંગ, તો કેમ છો? અટાણે 8:30 તો થઈ ગયા છે, તો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે બધાને, હેપી સ્વતંત્રતા દિવસ. તો અત્યારે હું અમારે હાઈસ્કૂલની સામે છું, બામણાસા ગામની, તો ડીએસપી હાઈસ્કૂલ, તો અહીંયા ધ્વજારોહણનો કાર્યક્રમ ચાલે છે, તો અહીંયા છું. ચાલો અંદર જઈને જોઈએ. આજની તારીખ સુધી આ ગામે ક્યારે પાછી પાલી કરી નથી, એટલે બાકીના વર્ણનો નહીં કરો, પણ નોંધાય સેલ્ફ, જાતને ઓળખો, આટલી વાત થોડી કરીશ તમારી સમક્ષ. તમે બધા એક વસ્તુ માર્ક કરી હશે, જો તમે ખુલ્લા મગજે અને ખુલ્લી આંખે બેઠા હો તો, પણ તમે વાતો જ કર્યા કરતા હોય તો આમાં નહીં દેખાય. જે દીકરીઓ બધી અહીંયા આવી, શરૂઆતમાં સ્વાગત પ્રવચનથી શરૂ કરીને અત્યાર સુધી, એના વોઇસમાં જે તાદાત્મ્ય છે, એમની જે શક્તિ હતી, આ તો એમને જે ટ્રેનિંગ નથી મળી, નહીતર કે લતા મંગેશકર સુધી પહોંચી શકે એટલી શક્તિ એનામાં મેં જોઈ. મેં હમણાં જ મેં કહ્યું કે તમારું મગજ અહીં ક્યાં હતું કે બહાર હતું, એને આધારે તમે નક્કી કરી શકો. એના સ્ટેપ હું જોતો હતો સ્વાગત પ્રવચન વખતે, એટલા સુંદર સ્ટેપ હતા. એને કોઈ ટ્રેનિંગ કોઈ મોટી નથી મળી કે એને કારણે એ બહુ ડેવલપ કરી શકે, પણ એમની જે શક્તિ હતી એ કાબિલે તારીફ હતી. હમણાં 2-3 જે ગીતો ગવાયા, એના જો વોઇસ ઉપર તમે ગયા હોય, ટ્રેનિંગને ટ્રેનિંગ ન હોવાને કારણે કદાચ એ નોર્મલ ચાલ્યું હોય, પણ એના જે વોઇસમાં તાકાત હતી તો ઓછા હતું. એનાઉન્સરબેન તરીકે નામ યાદ નથી, પણ એમણે સરસ રીતે એનાઉન્સિંગ કર્યું છે. અમે તો આખા ઇન્ડિયામાં ફરતા એટલે અમને ખબર છે કે એનાઉન્સ કરનારો માણસ જ આખો દી બોલ બોલ કરે, મૂળ બોલનારો તો થોડું બોલતો, એની કથા લાંબામાં લાંબી.